વેલકમ ટુ શ્રીજી ફૂડ હું છું મનીષા ઠક્કર આજે આપણે બનાવીશું કેફે જેવી ચીઝી ફોકાસિયા સેન્ડવિચ આ સેન્ડવિચ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગતી હોય છે અને ખાસ કરીને બાળકોને આ ખૂબ જ પસંદ આવતી હોય છે કેફેમાં આ સેન્ડવીચ ખૂબ જ મોંઘી મળતી હોય છે અને ઘરે આપણે ખૂબ જ ઓછા ભાવમાં અને એકદમ ચોખ્ખી રીતે આને બનાવીને તૈયાર કરી શકીએ છીએ તો ચાલો એને બનાવવાનું શરૂ કરીએ સૌથી પહેલાં આપણે હબ બટર બનાવવાનું છે તો સોલ્ટેડ બટરમાં આપણે ઝીણી સમારેલી પાસલે નાખીશું પાસલે ના મળે તો કોથમીર લઈ શકો છો ચપટી જેટલો ઓરેગાનો થોડા ચીલી ફ્લેક્સ અને થોડું પીઝા સિઝનિંગ નાખીશું જે લોકો લસણ ખાતા હોય એ બે કળી જેટલું લસણ એકદમ ઝીણું સમારીને આમાં નાખી શકે છે આ રીતે બધું બટરમાં નાખવાથી બટરનો ટેસ્ટ પણ વધી જશે અને સેન્ડવિચ પણ ખૂબ જ ટેસ્ટી બનશે અને આ રીતે મિક્સ કરીને સાઈડમાં મૂકી દઈશું હવે સેન્ડવિચ માટે એક પેસ્તો સોસ બનાવવાનો છે તો એક મોટો વાટકો મેં ફ્રેશ બેઝિલ લીધી છે ગ્રામમાં સાહીઠથી સિત્તેર ગ્રામ છે આ બેઝિલ તમને કોઈપણ મોટી શાકની દુકાને ઓનલાઈન બિગ બાસ્કેટમાં કે પછી કોઈ સુપરમાર્કેટમાંથી તમારે લેવી હોય તો સ્ટાર બજાર બિગ બજાર કે પછી ઓશિયામાં પણ એ મળી જાય છે આમાં પાઇન નટ્સનો ઉપયોગ થતો હોય પણ પાઇન નટ્સ બધે અવેલેબલ નથી હોતા અને મોંઘા પણ ખૂબ જ હોય છે તો એની ઓપ્શનમાં તમે કાજુ બદામ કે અખરોટ લઈ શકો અહીંયા મેં કાજુનો ઉપયોગ કર્યો છે તો ત્રણ ચમચી જેટલા કાજુને અધકચરા વાટીને આમાં નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખીએ મીઠું સાચવીને નાખવાનું કેમકે આ બધું વટાશે એટલે ક્વોન્ટિટી ખૂબ જ ઓછી થઈ જાય એટલે સાચવીને નાખવાનું થોડો કાળા મરીનો પાવડર નાખીશું અને બે લીલા મરચાં સમારીને નાખીશું મીડિયમ તીખા હોય એવા નાખવાના કેમ કે આ સોસ તીખો ના હોય થોડો લીંબુનો રસ નાખીશું હવે આમાં જે બીજું મેઇન ઇન્ગ્રીડિયન્ટ છે એ છે ઓલિવ ઓઇલ એની ઓપ્શનમાં તમે બીજું કોઈ ઓઇલ ના લઈ શકો ત્રણ ચમચી જેટલું ઓલિવ ઓઇલ અત્યારે મેં નાખ્યું છે અને આપણે આને વાટીને તૈયાર કરી લઈશું આ રીતે વટાઈ જાય પછી ફરીથી પણ આપણે બીજું થોડું ઓલિવ ઓઇલ નાખીશું એકથી દોઢ ચમચી જેટલું જેમ જનરલી આપણે ચટણી બનાવવા માટે જરૂર પડે એ પ્રમાણે પાણી નાખતા હોઈએ એમાં આમાં ઓલિવ ઓઇલ નાખવાનું હોય છે તો તમે જોઈ શકો છો સરસ મજાનો સોસ બનીને તૈયાર થઈ ગયો છે આને તમે ડબ્બામાં ભરીને એક વીક સુધી ફ્રીજમાં સ્ટોર કરી શકો છો અને આ ઘણી બધી રેસીપીમાં ઉપયોગમાં લેવાતો હોય છે હવે આ મેં લેટસ લીધી છે જે આ રીતની હોય દેખાવમાં તમને કોબી જ જેવી જ લાગશે પણ આ એકદમ પોચી હોય અને આના પત્તા પણ એકદમ પોચા પોચા હોય આ જે આપણી રેગ્યુલર જે દેશી કોબી આવે એ છે બંને દેખાવમાં તમને સિમિલર જ લાગશે પણ બંનેનો ટેસ્ટ અલગ હોય તો એના પાંચ છ પત્તા મેં છૂટા કરીને આ રીતે ઠંડા પાણીમાં પલાળીને રાખ્યા છે હવે આપણે સેન્ડવિચ બનાવવાની શરૂઆત કરીશું તો સેન્ડવિચ માટે આ રીતની બ્રેડ ઉપયોગમાં લેવાની આને ફોકાશિયા બ્રેડ કહેવાય આ નજીકની કોઈ પણ તમને બેકરી શોપમાં મળી જશે ટીજી બી ફ્રેશ એન્ડ ફ્રેશ કભી બી ક્યાંયથી પણ તમે લઈ શકો અને આને જ્યારે બેક કરવામાં આવે ત્યારે જ આના ઉપર હર્બ્સ અને ઓલિવ બધું નાખીને આ બ્રેડને બેક કરવામાં આવતી હોય એટલે ટેસ્ટ ખૂબ જ સરસ હોય આ બ્રેડનો આ રીતે હબ બટર આપણે બનાવીને રાખ્યું છે એ બંને બ્રેડ ઉપર લગાવી દઈશું સિમ્પલ બટર લગાવવું હોય તો પણ લગાવી શકો પણ આનાથી ટેસ્ટ વધારે સારો લાગશે અને આ રીતનું જ બટર બહાર પણ ઉપયોગમાં લેવામાં આવતું હોય છે તમારી ચોઈસ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો બટર હવે બીજા ભાગ ઉપર આપણે જે પેસ્તો સોસ બનાવ્યો એ લગાવીશું જનરલી બહાર જે પેસ્તો સોસ મળે એમાં પામેસન ચીઝનો પણ ઉપયોગ થતો હોય પણ એ ચીઝ વેજ ચીઝ નથી એટલે આપણે એનો ઉપયોગ નથી કરતા તમારે એની બદલે પ્રોસેસ ચીઝ નાખવું હોય તો નાખી શકો આ સોસ ખરેખર ઘરે ખૂબ જ ટેસ્ટી બને છે તો એકવાર જરૂર ટ્રાય કરજો આપણે પીઝા સોસ લગાવીશું પીઝા સોસ કેવી રીતે બનાવવું એની રેસીપી પણ મેં પહેલાં ચેનલ ઉપર બતાવી છે પીઝા સોસના બદલે સેઝવાન સોસ લગાવવો છે તો પણ લગાવી શકો એનાથી પણ ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે આ સેન્ડવિચ તીખી નથી હોતી માઇ ટેસ્ટની હોય છે એટલે પીઝા સોસ આપણે થોડો થોડો લગાવીશું આ રીતે લેટેસ્ટના પાન જે આપણે પલાળીને રાખ્યા હતા એને આપણે પાણી નીતાારીને હાથથી આ રીતે રફલી તોડીને આના ઉપર મૂકીશું પાંચથી છ પાન આના ઉપર આ રીતે તોડીને મૂકવાના છે એટલે આપણે આના ઉપર ત્રણ કલરના લાંબા પાતળા સમારેલા કેપ્સિકમ મૂકીશું જે લોકો ડુંગળી ખાતા હોય એ લાંબી પાતળી સમારેલી ડુંગળી પણ આના ઉપર મૂકી શકે અને બાફેલા સ્વીટકોન નાખવા હોય તો પણ નાખી શકો થોડું મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે એકદમ ઓછું જ નાખવાનું છે થોડો ઓરેગાનો નાખીએ સાથે જ થોડા ચીલી ફ્લેક્સ નાખીશું હવે આને ત્રીસ સેકન્ડ માટે માઇક્રોવેવ કરવાનું છે જો તવી ઉપર થોડું શેકવું હોય તો પણ શેકી શકો છો હું અત્યારે આને ત્રીસ સેકન્ડ માટે માઇક્રોવેવ કરી લઈશ ત્રીસ સેકન્ડ આને માઇક્રોવેવ કર્યા પછી આના ઉપર પ્રોસેસ ચીઝ છીણીને નાખવાનું છે ચીઝ તમારી ચોઈસ પ્રમાણે ઓછું વધતું કરી શકો હવે આના ઉપર પીઝા ચીઝ નાખીશું જે મોઝરેલા અને સેડાર ચીઝનું કોમ્બિનેશન આવે છે અમૂલનું એ મેં લીધું છે આ રીતનું આનું પેકિંગ હોય છે કોઈપણ પણ અમૂલ સ્ટોર ઉપરથી તમને આ મળી જશે થોડો ચાટ મસાલો કે પીઝા સીઝનિંગ આના ઉપર નાખી શકો તમે જે બીજી બ્રેડ આપણે તૈયાર કરીને રાખી છે સોસ લગાવીને એ આના ઉપર ઊંધી મૂકી દઈશું આ રીતે હવે આના ઉપર સાદું બટર લગાવીશું સોલ્ટેડ બટર ગ્રીલ મેં ગરમ કરવા માટે મૂકી દીધું હતું એને ખોલી લઈએ તમારી પાસે ઇલેક્ટ્રિક ગ્રીલર નથી તો તમે તવીમાં પણ આને શેકી શકો છો ઉપરની સાઈડ ઉપર પણ બટર લગાવી દઈએ ક્રિસ્પી થાય ત્યાં સુધી એને શેકવાની છે તો સેન્ડવિચ સરસ રીતે શેકાઈને તૈયાર છે એને બે ભાગમાં કટ કરી લઈએ હવે આ સરસ મજાની ચીઝી ફોકાસિયા સેન્ડવિચ બનીને તૈયાર છે આ ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને મેં એને વેફર કોકટેલ ડીપ અને કોલ્ડ ડ્રિંક્સની સાથે સર્વ કરી છે જેનાથી એનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે તો એકવાર આ રીતે સેન્ડવિચ બનાવીને જરૂર ટ્રાય કરજો તમારા ઘરમાં આ ચોક્કસ પસંદ આવશે આઈ હોપ તમને મારી આજની રેસીપી પસંદ આવી હશે